વલસાડ તાલુકામાં 15 જગ્યાએ કોરોના રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત ચલથાણના તેરાપંથ ભવન ખાતે રોટરી ક્લબ ઓફ કડોદરા અને તેરાપંથ યુવક પરિષદ તથા રોટરેક ક્લબ ઓફ કડોદરાના સંયુક્ત ઉપક્રમે વેક્સિનેશન કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી 30મી સુધી કાર્યરત એવા આ કેમ્પમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે નાગરિકોને વેક્સિન આપવામાં આવશે. ज्ञानभाई शाह, मैं तेरापंथ युवक परिषद चलथान का अभी नव मनोनीत अध्यक्ष हूँ और तेरापंथ युवक परिषद चलथान एवं रोटरी क्लब ऑफ कड़ोदरा रोटेक्ट ऑफ कड़ोदरा के तत्वाधान में आज कोरोना निमित्त ये कोविड वैक्सीन कैंप का आयोजन किया गया है, जिसके अंदर कोविशील्ड वैक्सीन का आयोजन किया गया है और अभी तकरीबन 125 से 150 डोज आसपास लग चुके हैं और हम सभी से यही अपील करते हैं कि जल्दी जल्दी इस कोरोना महामारी के कोविशील्ड या कोवैक्सीन कोई भी जो वैक्सीन मिले आप तुरंत से तुरंत वैक्सीन लगाएं. 18 से 45 साल की उम्र के बच्चों उम्र के वयस्कों के लिए आज ये वैक्सीन लगी है और ये फर्स्ट डोज है, प्रथम डोज है. મારું નામ ડૉક્ટર અરવિંદ એમ સ્થાના છે. હું અહીંયા પીએસસી કડોદરામાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. જ્યાર દિવસે એ મહા રસી અભિયાન ચાલુ થયા છે 21 તારીખથી, તો આપણા પલસાણા તાલુકામાં દરરોજ 15 થી 16 સેન્ટરમાં વેક્સિનેશન થાય છે. તો મોટે ભાગે વેક્સિનેશન કડોદરા પીએસસીમાં થાય છે. જો દરરોજ આપણે અહીંયા કરીબ 1200 થી 1500 લોકોને કવર કરું છું, 18 થી 45 વર્ષના લોકોને, હે ને. રસીના કોઈ આડઅસર નથી, રસી પૂરી તરહ સે સેફ છે ઓર બધા લગાય છે.